માં છે. આજના દિવસમાં એક સ્મોલ કેપ પેકની ટીમમાં જઈને જે પ્લે આઉટ કરશું એમાં મારા ત્રણ કાઉન્ટર રહેશે બાયના, અને પહેલો કાઉન્ટર છે કોન્ફિડન્સ પેટ્રો. કાલે આપણે બીટીએસટીમાં ભી રિકમેન્ડ કરેલો હતો, મને લાગે છે યસ કોન્ફિડન્સ પેટ્રો એક સારું મોમેન્ટમ પ્લે આઉટ કરશે. ગઈકાલે આપણે વોલ્યુમ બી જોયું તો વોલ્યુમ બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. ઓવરઓલ મંથલી બેઝિસના હિસાબથી બી કાઉન્ટર મને લાગે છે અપસાઈડ 94 થી 98 ના લેવલ આપણને જોવા મળી શકે છે 1 થી 2 દિવસના અંદર. ડાઉન સાઈડ માં જે હિસાબથી હું જોઈ રહ્યો છું તો 83 ના સ્ટોપ લોસ સાથે કોન્ફિડન્સ પેટ્રોલમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જે બીજો કાઉન્ટર છે એ છે એનએફએલ. ઓવરઓલ આપણે જોઈએ તો આજના દિવસમાં ફર્ટિલાઇઝર કાઉન્ટર બી જોવે આપણે સારી તેજીમાં જોવા મળી રહ્યા છે. એનએફએલ બી આપણે જોવે અને ફેક્ટ બી જોવે. ફેક્ટ બી અત્યારે આપણે જોશું ઓલમોસ્ટ 5-4-5% ઉપર આપણને જોવા મળી રહ્યો છે. તો મને લાગે છે અત્યારે જે કાઉન્ટર એનએફએલનું જોવે આપણે તો મંથલી સેટઅપ બહુ સ્ટ્રોંગ બની રહ્યું છે. મંથલીમાં આપણે જોઈએ તો કપ એન્ડ હેન્ડલનું ફોર્મેશન બી બન્યું છે અને એનું બ્રેકઆઉટ થયેલું છે. તો મને લાગે છે બ્રેકઆઉટ કન્ટિન્યુ રહેશે. વોલ્યુમ કન્ટિન્યુઅસલી એડિશન આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. 8140નો બ્રેકઆઉટ આવી રહ્યો છે કાઉન્ટરનો. 8140નો ઉપર જેમ નીકળે છે મને લાગે છે કાઉન્ટરમાં સારી તેજી જોવા મળશે, જે ડાયરેક્ટલી 86-88 સુધી લઈ જશે. તો 77ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે એનએફએલમાં અપસાઈડમાં 86 ટાર્ગેટ્સ માટે. જે થર્ડ કાઉન્ટર છે એ છે ડોનિયર. ડોનિયરમાં આપણે જોયું તો ગઈકાલે કાઉન્ટરમાં એક મેસિવ વોલ્યુમ એનર્જી જનરેટ થતા આપણે જોવા મળ્યું. છેલ્લા 4 થી 5 દિવસથી બી આપણે જોઈએ તો કાઉન્ટરમાં કન્ટિન્યુઅસલી વોલ્યુમ જનરેશન થતા આપણને જોવા મળ્યું છે. ડેલી ચાર્ટમાં આપણે જોયું છે ફ્લેગ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ આવ્યું છે આ કાઉન્ટરમાં અને બ્રેકઆઉટના ઉપર સ્ટેબિલિટી સારી દેખાડી રહી છે. તો મને લાગે છે 104ના ટાર્ગેટ માટે ડોનિયરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ ડાઉન સાઇડમાં 94ના સ્ટોપ લોસ સાથે.